છેલ્લા 5 વર્ષથી ગેંગરેપના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય સૂત્રધાર આરોપી મહેન્દ્ર ઉર્ફે મામા નરસિંહ બાળતિયાને ડીસીબી પોલીસે મુંબઈથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. ગેંગરેપના ગુનામાં પોલીસ અગાઉ 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. મૂળ ઓરિસ્સાનો અને હાલ મુંબઈમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે મામા નરસિંહ બાળતિયા અગાઉ સુરતના પાંડેસરાની હરિઓમ સોસાયટીમાં રહેતો હતો. વર્ષ 2014માં 31 માર્ચના રોજ જ્યારે ફરિયાદીનો પતિ નાઇટ પાડીમાં નોકરી પર ગયો હતો ત્યારે મહેન્દ્ર ઉર્ફે મામાએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી મકાનની બારીના માર્ગેથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. બાદમાં મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર ઉર્ફે મામા સાથે અર્જુન ટીલુ અને નીલુ ઉર્ફે ભાંજાએ ગેંગરેપને અંજામ આપ્યો હતો. ટીલુ અને નીલુ ઉર્ફે ભાંજાએ ઘરની બહાર વોચ રાખી હતી, જ્યારે મહેન્દ્ર ઉર્ફે મામા સહિત અર્જુને મહિલાના મોં પર સાડી બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના સમયે તેનો નાનો દીકરો પણ ઘરમાં સૂતેલો હતો, જેને મારી નાખવાની ધમકી આપી ગેંગરેપ થયો હતો. જે મામલે નોંધાયેલ ફરિયાદ અનુસાર પોલીસે અગાઉ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આજથી 5 વર્ષ પહેલા એટલે કે 13/3/2014 દિવસે સુરત શહેરની અંદર પાંડેસરા વિસ્તારની અંદર એક ફરિયાદી મહિલા જે પોતાના નાના બાળક સાથે એમના ઘરની અંદર સૂઈ રહ્યા હતા અને એમના પતિ જે છે એ નાઇટ પાળીમાં નોકરી પર ગયા હતા, એ વખતે 4 આરોપીઓએ એમના ઘરના દરવાજો છે એમાં હાથ નાખી અને અંદરથી ડાગરો ખોલી એ ઘરમાં પ્રવેશ કરી એ મહિલાને મોઢું છે એ સાડીથી બાંધી દીધા પછી 4 લોકોએ સામૂહિક રીતે એની પર બળાત્કાર કરેલો હતો અને જે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપનો ગુનો દાખલ થયેલો હતો. એ 5 વર્ષ પહેલા જ્યારે ગુનો દાખલ થયો ત્યારે એ ગુનાના 3 આરોપીઓની પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી હતી. એક આરોપી જેનું નામ છે મહેન્દ્ર ઉર્ફે મામા બાળતિયા, જે મૂળ ઓરિસ્સા રાજ્યનો વતની છે, એ ગુનાની અંદર મુખ્ય આરોપી હતો, જેણે અગત્યનો અને મુખ્ય ભાગ ભજવેલો હતો. જે અન્ય 3 આરોપીઓને આ મહિલા ઉપર બળાત્કાર કરવા માટે સાથે લઈ ગયેલો હતો એ આરોપી 5 વર્ષથી નાસ્તો ફરતો હતો. હાલમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા તરફથી આ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ ખાતે ગઈ હતી અને મુંબઈ ખાતેથી પીએસઆઈ પીકે પટેલ અને એમના ટીમના માણસોએ 3 દિવસ સુધી સતત આ આરોપીને શોધવા માટે પ્રયત્ન કરેલા હતા. આરોપીએ પોતાનો હુલિયો છે એ બદલી નાખેલો હતો, પોતાનું નામ પણ બદલી અને એક અલ જવાહિરી નામના ગાર્મેન્ટ શોપ જે ગોવંડી મુંબઈની અંદર આવેલો વિસ્તાર છે ત્યાં એ નોકરી કરતો હતો, ત્યાંથી એની ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર ઉર્ફે મામા બાળતિયા છે એને સુરત ખાતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલો છે અને એ આ ગુના કર્યા પછી પોતાના વતનમાં નાસી ગયો હતો. ત્યાર પછી અલગ અલગ 3 રાજ્યોમાં ફરતો હતો અને છેલ્લે મુંબઈની અંદર એક દુકાનમાં નોકરી કરતા હોવાની હકીકત મળ્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે અને એની તપાસ તજવીજ ચાલુ છે. જ્યારે મહેન્દ્ર ઉર્ફે મામા છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો, આરોપી કૃત્ય કર્યા બાદ ઓરિસ્સા ફરાર થઈ ગયો હતો, બાદમાં મુંબઈ ચાલ્યો ગયો હતો, જેના પરિવારની પોલીસે માહિતી મેળવી વર્કઆઉટ ચાલુ રાખ્યો હતો, જેને લઈ આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગની સુરત.